પોરબંદરના મહિલા જિલ્લા રમતગમત અધિકારી પોતાની ફરજ પર હતા ત્યારે આરટીઆઈ કરનાર એક મહિલા સહિત અન્ય બે શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી મારમારી ફરજમાં રુકાવટ કરી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં જિલ્લા રમત ગમત અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણાબેન નર્મલભાઈ વાંડાવદરા નામના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેઓ ગઈકાલે કચેરી ખાતે પોતાની ફરજ પર હતા અદ્રમન આસ્ટે પાંચ એક વાગ્યે મનીષાબેન મંગેરા તથા બે અજાણ્યા સક્ષો સ્ટાફ રૂમમાં આવ્યા હતા અને મનીષાબેને વર્ષ 2022 માં બાબા સાહેબ આંબેડકરની ઉજવણી અંતર્ગત હિસાબની આરટીઆઈ નો જવાબ માંગ્યો હતો જે અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રવીણાબેને પોતે નિયમ મુજબ જ માહિતી આપી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતા મનીષાબેન અને તેની સાથે આવેલ બિપિન બાબુભાઈ સહિત બે સક્ષોએ ગાડી કરી હતી અને માર પણ માર્યો હતો એટલું જ નહીં મારી નાખવાની ધમકી પણ આપી હતી પ્રવીણાબેને ઝપાઝપીના કારણે આંગળીમાં ઈજા થતા સારવાર માટે પાઉચીછી હોસ્પિટલ ગયા હતા મારું નામ પ્રવિણા આર પાંડાવદરા છે હું હાલ જિલ્લા રમતગમત અધિકારી તરીકે ફરજ બજાવું છું અને ગઈકાલે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશ્વ યોગ દિવસ પૂર્ણ કર્યા બાદ બપોર પછીના સમયમાં હું મારા કચેરીના કામકાજ કરતી હતી એ દરમિયાન મનીષાબેન કાનજીભાઈ મંગેરા અને એમની સાથે બે સાગરી જેમને હું ઓળખતી નહોતી મનીષાબેન છે એમની આરટીએ એમણે કરેલી છે એટલે મનીષાબેન આવ્યા એમણે અગાઉ આરટીએ કરેલી હતી આરટીએ અંતર્ગત એમણે જે બીપીએલ કાર્ડ રજૂ કરેલું હતું એ પ્રમાણિત કરેલું નહોતું એટલે એ સંદર્ભમાં મેં એમને એવો જવાબ કરેલો હતો એટલે એ જવાબથી એ અસંતુષ્ટ હતા એટલે મેં એમને એમ કેવું કહીને જણાવેલ કે આ જવાબથી તમે જો અસંતુષ્ટ હોય તો તમે આગળ અપીલમાં જઈ શકો છો પણ તું એના બદલે મનીષાબેન અને એમની સાથે જે બે બંને ભાઈઓ આવેલા હતા એમણે મારી સાથે મારામારી અને ગાડા કરેલી છે અને એ બાબતે મેં કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર મારી ફરિયાદ પણ નોંધાવેલી છે હા બિલકુલ કારણ કે પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં અમે તો અમારો બધો જ સ્ટાફ હું સ્ટાફ રૂમમાં બેસીને કામ મારા સ્ટાફ પાસે લેતી હતી એ વખતે અમે કોઈ એવી પ્રિપેરેશન સાથે નહોતા એમ મને ખ્યાલ જ અમને ખ્યાલ જ નહોતો કે એ લોકો આવવાના છે કંઈક ફોન ઉપર કંઈ વાત કે નહોતી થઈ અમે બધા અમે બધા અધિકારીઓ પોતપોતાનું કામ કરતા હતા એ સમય દરમિયાન એ આવી ગયા અને ઉગ્ર રીતે રજૂઆત કરી ઉગ્ર રીતે બોલાચાલી કરી ગાળા ગાડી કરી અને મારા એ શરૂઆત કરી અને એ પછી જ્યારે મેં મારા ડિફેન્સમાં આ આ રીતે એમની સાથે એવું કર્યું એટલે એમણે એ બધું વિડીયો શૂટ કરેલું છે અમારા સ્ટાફમાંથી કે અમારામાંથી કોઈની એવી તૈયારી નહોતી કે અમે પણ આ વસ્તુનો વિડીયો શૂટ કરીએ એટલે અમારા પાસે એટલા માટે નથી અને આ આ બધી વસ્તુ ઇમેજ ખરાબ કરવા માટે બદનામ કરવા માટે હું એક સમાજના આ જિલ્લાની વ્યક્તિ છું હું જુડો નેશનલ પ્લેયર છું અને આ જિલ્લામાંથી જ મહેનત કરી અને હું આ પદ ઉપર પહોંચી છું હું કરવા એમાં એ એ ત્યાં ઊભા હતા મેં ઝાપટ નથી મારી પણ પેલા જે ભાઈ હતા જે વિડીયો બંને શૂટ કરતા હતા એ ભાઈને હું બહાર કે તમે લખો બંને બહાર જતા રહ્યું આ બેન છે એ એમણે આરટીઆઈ કરેલી છે મનીષાબેન કાનજીભાઈ મંગેરા એમણે આરટીઆઈ કરેલી છે એટલે હું એમને જવાબ આપવા માટે બંધાયેલી છું તમે આ રીતે વિડીયો શૂટ કરીને તમે મને ધાકધમકીથી બધું બોલાવાનું ને એવું બધું કરો એ વસ્તુ ખોટી છે તમારે જે જોઈએ એ લીગલી તમે પેપર ઉપર લખીને મને આપો હું તમને લેખિતમાં જવાબ આપીશ તમે મારી સામે વિડીયો શૂટ કરી અને આવી રીતે મારા મારી ગાળાગાડી કરો એ રીતે ના કરશો અને તમે બંને ભાઈઓ એમના શું છો તમે તમે તમારા બંને જો કંઈ કામ ન હોય તો તમે બહાર ઉભા રહ્યો હું એ બેન સાથે વાત કરું છું તમે બધા એક સાથે બોલ બોલાચાલી કરો તમે શું બોલો છો અને કઈ રીતે વાણી વર્તન કરો છો તમને ખ્યાલ હોવો જોઈએ કે અધિકારી છે તો અધિકારી સાથે અધિકારીની રીતે વાતચીત કરો તો એ રીતે વાતચીત કરો તમે ગાડા ગાડી બોલા ચાલી અને મારા મારી ઉપર ઉતરી આવું એ વ્યાજબી નથી એટલે પછી મેં એમને બાર ધકેલ્યા બંને ભાઈઓને અને પેલા બેન છે એ ત્યાં ઊભા હતા અને મારો હાથ આ રીતે આવી ગયો છે મેં એમને ઝાપટ નથી મારી સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો છે જેમાં મહત્વની બાબત એ હતી કે આરોપીએ એવું જણાવ્યું હતું કે તમે અમારા જ સમાજના છો બાકી તમારી સામે એટ્રોસિટીની ફરિયાદ કરાવી દે આ પ્રકારના નિવેદન સામે અનેક ચર્ચાઓ જાગી છે અને પોરબંદરમાં આ પ્રકારે બોગસ ફરિયાદો થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે જો કે વિડીયોમાં બંને પક્ષો મન ફાવે તેવી હલકી કક્ષાની ગાળો બોલતા નચરે ચડે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર